સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાના મુવાડી ગામમાં ગઈ 14 તારીખના રોજ દલિત સમાજના એક યુવકનો વરઘોડો જે ગામમાં કાઢવાની બાબતમાં એક ઝઘડો તકરાર થયેલો, જેમાં દરબાર સમાજના લોકો સામે હતા, એ ગુનાના અનુસંધાને ગુનો નોંધાયા પછી ફરિયાદી તરફથી કુલ 33 જેટલા આરોપીઓના નામ જાહેર કરવામાં આવેલા. તેમના તરફથી આ યુવકના વરઘોડાને અટકાવવામાં આવેલો અને જાતિ વિષયક અપમાનવાચક શબ્દો બોલી એમને અર્ધૂત કરવામાં આવેલા, સામાજિક રીતે એમનો બહિષ્કાર કરવામાં આવેલો, એ પ્રમાણે એની એક ફરિયાદ હકીકત જાહેર કરેલી. એ ગુનાની તપાસ અમે ચલાવી રહેલા હતા. એમાં જ્યારે પણ આરોપીઓની અમને જેમ જેમ હકીકત મળી એમ આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આજ રોજ સુધી કુલ 28 આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને જે દલિત સમાજના લોકો છે એમને પૂરું પ્રોટેક્શન આપવામાં આવેલું છે. હાલમાં જો બીજા કોઈ પણ અન્ય આરોપીઓની જો સંડોવણી હશે અને ભવિષ્યમાં આ સમાજ દલિત સમાજના લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એની પણ અમારા તરફથી યોગ્ય તકેદારી રાખવામાં આવેલી છે. અને અમને બહુ તકલીફ થઈ અને અમે ગામમાં રહેવા માગતા જ નહીં. આજ લગ્ન સુધી અમે ઘર રહો તો હજી બેઠી અમારે ગામમાં રહેવું નહીં, રહેવું નહીં, એ ગામમાં રહેવું નહીં, એ ગામમાં રહેવું નહીં. અમે છેલ્લા 5-6 દિવસથી અહીંયા હિજરત ઉપર છીએ. કોઈ વહીવટી તંત્ર ખાતું કે કોઈ અમારી મદદ અત્યાર સુધી આવ્યું નથી, તો અમારે આવી પરિસ્થિતિમાં શું કરવું? અવારનવાર અમને ફોન પર ધમકીઓ પણ મળતી રહે છે, અમારે કરવું શું? જો આ વાતનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબ, આવનાર દિવસોમાં કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં અમે ધરણા કરીશું. જો પ્રાંત મેડમ નથી આવ્યા હજી સુધી? પ્રાંત મેડમ આવ્યા હતા, પ્રાંત મેડમ આવે, પણ હા પ્રાંત મેડમ એકવાર આવી અને ઇન્ટરવ્યુ ને બધું અમારું કરીને ગયા. એમને કીધું છે કે અમારીથી બને તેટલી અમે મદદરૂપ થઈશું. એના પછી કોઈ વહીવટી તંત્ર ખાતું કે કોઈ અમને મળવા પણ અત્યાર સુધી આવ્યું નથી. ખાલી અમારા સમાજનો અને એ બધાનો સપોર્ટ અમને છે.